नमस्ते बाण मित्रों, केम छो? मजा मने? तो आज आपणे धोरण बे विषय गणित गम्मत अने एमां रिविजन में आपणे एकम चार जेमां आपणे भाग एक बे मां घणुं बधुं शीख्या अने आज भाग त्रण रिविजन करीशुं। हवे आज आपणे एकम चार मां उपयोगी एवी खाली जग्याओ अंकों ने शब्दों में लखवाना आवुं बधुं शीखीशुं। तो जुओ बाण मित्रों, प्रश्न एकनी अंदर बनती संख्याओं ने शब्दों में लखवाना छे। तो अहीं एकम दशकनी बे संख्या आपेली छे, ए संख्याने आपणे अंकमां लखता ग्या बीजा भागमां आपणे शीखी गया। तो आजे ए बनती संख्याने आपणे शब्दों में लखवानी छे। तो पहली खाली जग्या छे सात दशक अने सात एकम, एटले के बे सात ने सत्योतेर। तो सित्योतेर ने आपणे बे सात ने सत्योतेर अंकमां नहीं लखीए पण शब्दोमां लखीशुं। सित्योतेर હવે બીજી ખાલી જગ્યા જોઈએ, છ દશક અને બે એકમ। તો છ દશક અને બે એકમથી બનતી સંખ્યા છે છગડે બગડે બાસઠ। બાસઠને આપણે શબ્દોમાં લખીશું બાસઠ। ત્રીજી ખાલી જગ્યા જોઈએ, આઠ દશક અને નવ એકમ। તો આઠ દશક અને નવ એકમથી બનતી સંખ્યા છે આઠડે નવડે નેવ્યાસી। તો નેવ્યાસી શબ્દોમાં આપણે આ રીતે લખીશું। હવે ચોથી ખાલી જગ્યા છે નવ દશક અને ઝીરો એકમ। તો નવ દશક અને ઝીરો એકમથી બનતી સંખ્યા છે નેવું, નવડે મીંડે નેવું। તો નેવુંને આપણે શબ્દોમાં લખીશું નેવું। પાંચમી ખાલી જગ્યા જોઈએ, ચાર દશક અને છ એકમ। તો ચાર દશક અને છ એકમથી બનતી સંખ્યા છે ચોગડે છગડે છેતાલીસ અથવા છેતાલીસ, લીની જગ્યાએ તમે ડીસ પણ લખી શકો અથવા તો છેતાલીસ અથવા છેતાળીસ। હવે છઠ્ઠી ખાલી જગ્યા છે ત્રણ દશક અને પાંચ એકમ। તો ત્રણ દશક અને પાંચ એકમથી બનતી સંખ્યા છે તગડે પાંચડે પાંત્રીસ। તો પાંત્રીસને આપણે શબ્દોમાં લખીશું। હવે ત્યાર પછી આપણે થોડી ખાલી જગ્યાઓ જોઈએ, જે આપણને ચોથા એકમમાં આપણે શીખી ગયા એમાંથી જ લખેલી છે અને આપણને ઉપયોગી છે। ખાસ યાદ રાખવાનું છે બાળમિત્રો કે આ ખાલી જગ્યામાં આવતી સંખ્યાઓ, નાની સંખ્યા, મોટી સંખ્યા, ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા આપણે પહેલાં લખવી અને સાચી સંખ્યા લખવા માટે આ ખાલી જગ્યાઓને ખાસ યાદ રાખવાની છે। તો શાકભાજી વેચનાર ખાલી જગ્યાથી શાકભાજીને તોલે છે, શેનાથી તોલશે? તમે જોયું જ હશે શાકભાજી વેચવાવાળો લારી લઈને આવે તો, અથવા તો આપણે મમ્મી જોડે માર્કેટે ગયા હોય તો શાકભાજી એમનામ આપણને ભરીને શાકભાજીવાળો આપી દેતો નથી, પણ શાકભાજીવાળો ત્રાજવાથી તોલે છે। શેનાથી તોલે છે? ત્રાજવાથી, વજન કરી અને પછી આપણને આપે છે આપણે જેટલું જોઈએ એટલું, એટલે શાકભાજીવાળો ત્રાજવાથી શાકભાજીને તોલે છે। હવે ઓગણીસને અંકોમાં ખાલી જગ્યા લખાય, તો ઓગણીસ શબ્દોમાં આપણને આપેલું છે આપણે અંકોમાં લખવાનું છે। તો એકડે નવડે ઓગણીસ, જો અંકોમાં આપેલું હોય અને શબ્દોમાં લખવાનું કીધું હોય તો આપણે આ રીતે લખીશું, આ રીતે લખેલું હોય અને આપણને અંકોમાં લખવાનું કીધું હોય તો આપણે અંકો લખીશું। હવે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ, વીસ અને ત્રીસમાં બે સંખ્યા આપેલી છે, વીસ અને ત્રીસ। તો આ બંને સંખ્યામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો પહેલાં આવતી સંખ્યા નાની હોય છે અને પછી આવતી સંખ્યા હંમેશા મોટી હોય છે, આ વાત તમારે ખાસ યાદ રાખવાની છે। જુઓ, એકથી દસમાં એક પહેલાં આવે છે, નવ પછી આવે છે, એટલે કે પહેલાં આવતી સંખ્યા નાની અને પછી આવતી સંખ્યા મોટી, એટલે ત્રીસ છે એ વીસ પછી આવે છે અને વીસ છે એ ત્રીસની પહેલાં આવે છે, એટલે વીસ છે એ ત્રીસ કરતાં નાના છે। એટલે નાની સંખ્યા આપણે જો ગોતવાની હોય તો શું કરીશું, આપણે પહેલાં આવતી સંખ્યા, એટલે કે વીસ પહેલાં આવે છે એટલે નાની સંખ્યા છે। હવે ચોથી ખાલી જગ્યા જોઈએ, પંદર અને પંચાવનમાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે, તો
पंदर ने पंचावन में आपने मोटी गोतवानी से, मोटी एटले के पछी आवती संख्या। तो आ बन्ने संख्या में पहला पंदर आवशे पछी पंचावन आवशे, तो मोटी संख्या ने आपने लखवानी छे, तो पछी आवती संख्या पंचावन छे, एटले मोटी संख्या पंदर ने पंचावन में पंचावन थशे। हवे त्यार पछीनी खाली जग्या जोईए के छ गुणिया सात, तो बाळ मित्रों एक थी दस ना घड़िया तमे सीखी ज गया छो। तो छ एकानो घड़ियो आपणे सात सुधी बोलवानो छे, अने जे जवाब आवे ए आपणे लखवानो छे के छ एका छ, छ बे बार, छ तेरी अढार, छ चोकु चौबीस, छ पंचा त्रीस, छये छत्रीस, अने छ सत्ता बेतालीस। હવે ઓગણત્રીસ પછી ખાલી જગ્યા સંખ્યા આવે, તો બાળમિત્રો આપણે શીખી જ ગયા છીએ કે ત્યાર પછીની ખાલી જગ્યામાં આપણે જોઈએ કે ચડતા ક્રમમાં પહેલા ખાલી જગ્યા સંખ્યા આવે, તો ચડતા ક્રમમાં બાળમિત્રો નીચેથી આપણે ઉપર જવાનું છે, એટલે કે નાની સંખ્યા સૌથી પહેલાં આવશે, ચડતા ક્રમમાં નાની સંખ્યા સૌથી પહેલાં લખવી। હવે ઉતરતા ક્રમમાં પહેલા ખાલી જગ્યા સંખ્યા આવે, જો ચડતા ક્રમમાં નાની સંખ્યા આવે તો ઉતરતા ક્રમમાં પહેલા આપણે કઈ સંખ્યા લખીશું, મોટી સંખ્યા। તો ઉતરતા ક્રમમાં પહેલા મોટી સંખ્યા આવે। હવે એક હારમાં દસ ફૂલ છે, તો પાંચ હારમાં ખાલી જગ્યા ફૂલ થાય, તો બાળમિત્રો આપણે જોઈ ગયા આગળ ટેક્સ્ટબુકમાં પણ જોઈ ગયા અને આગળ રિવિઝનમાં પણ આપણે ગણતરી કરી હતી કે જો એક હારમાં દસ ફૂલ હોય તો બે હારમાં વીસ, ત્રણ હારમાં ત્રીસ, અહીં આપણને પાંચ હારનું કીધું છે, તો પાંચ હારની અંદર જે હાર હોય એમાં એક ઝીરો ઉમેરી દેવાનો, એટલે કે પાંચ હારમાં પચાસ ફૂલ થાય। હવે એક ખોખામાં દસ પેન્સિલ છે, તો છ ખોખામાં ખાલી જગ્યા પેન્સિલ થાય, એક ખોખામાં દસ, બે ખોખામાં વીસ, તો છ ખોખામાં આપણને સાઠ પેન્સિલ મળે। હવે એક ભાડામાં દસ લાકડી છે, તો નવ ભાડામાં કેટલી લાકડી થાય, નેવું, તો ખાલી જગ્યાની અંદર આપણે લખીશું નેવું। હવે દસ છ દશક અને બે એકમ થી બનતી સંખ્યા લખવાની છે, તો છ દશક અને બે એકમ એટલે કે છગડે બગડે બાસઠ, ખાલી જગ્યાની આપણે અંદર લખીશું બાસઠ। હવે ત્યારબાદ પંચોતેર બરાબર સાત દશક અને ખાલી જગ્યા એકમ, તો અહીં આપેલ સંખ્યામાં દશક આપેલા છે, એકમ લખવાના છે, તો એકમના સ્થાને કેટલા છે, પાંચ, તો આપણે ખાલી જગ્યામાં લખીશું પાંચ। હવે અગિયારથી વીસમાં અગિયારનો ક્રમ કેટલામો આવે, તો અગિયારથી વીસ લખીએ તો સૌથી પહેલાં આપણે અગિયાર લખાય, એટલે કે અગિયારનો ક્રમ આવશે પહેલો। ત્યાર પછીની ખાલી જગ્યા એકથી દસની સંખ્યામાં દસનો ક્રમ ખાલી જગ્યા આવે, તો એકથી દસ લખવામાં આપણે દસ સૌથી છેલ્લે લખીશું, એટલે કે દસનો ક્રમ છેલ્લો આવશે, છેલ્લો। હવે ત્યાર પછીની ખાલી જગ્યા કે પંદર વત્તા ત્રણ બરાબર ખાલી જગ્યા થાય, તો પંદર વત્તા ત્રણ બરાબર આપણે એકમનો એકમ સાથે સરવાળો કરીશું, એકમ અહીં પાંચ છે, અહીં ત્રણ છે, તો પાંચ વત્તા ત્રણ એટલે કે પાંચની અંદર આપણે ત્રણ ઉમેરીશું, તો છ સાત અને આઠ, તો એકમમાં આઠ લખીશું, દશકમાં એક છે અહીં કંઈ નથી, એટલે કે દશકના સ્થાને આપણે એક લખીશું, એટલે કે પંદર વત્તા ત્રણ બરાબર જવાબ મળશે આપણને અઢાર। ત્યારબાદ વીસ વત્તા દસ, તો અહીં બંને સંખ્યાઓ એકમ દશકમાં લખેલી છે, તો એકમનો એકમ સાથે દશકનો દશક સાથે, તો શૂન્યમાં શૂન્ય ઉમેરતા આપણને મળશે શૂન્ય, અને અહીં બેમાં એક ઉમેરીએ તો બે છે એમાં એક ઉમેરવાથી આપણને સંખ્યા મળશે ત્રણ, તો દશકના સ્થાને આપણે લખીશું ત્રણ, એટલે કે વીસ વત્તા દસ બરાબર જવાબ મળશે ત્રીસ। હવે ત્યાર પછીની ખાલી જગ્યા આઠ ગુણ્યા આઠ બરાબર, તો આઠ એકાનો ઘડ્યો તમે આઠ સુધી બોલશો એટલે તમને જવાબ મળશે, એટલે કે અઠ્યું અઠ્યું ચોસઠ। હવે ત્યાર પછી પચાસ વત્તા નવ, તો એકમનો એકમ સાથે એટલે કે નવનો શૂન્ય સાથે સરવાળો કરવાથી નવ મળે, દશકના સ્થાને પાંચ છે, અહીં દશકના સ્થાને કંઈ નથી, એટલે આપણે પાંચે પાંચ દશકમાં મૂકી દઈશું, એટલે કે પચાસ વત્તા નવ બરાબર ઓગણસાઠ જવાબ મળશે। અને ત્યારબાદ છેલ્લી ખાલી જગ્યા છે ત્રણ ગુણ્યા છ।